વિકાસ, પરંતુ કેવો વિકાસ? આવો પ્રશ્ન હાલ સુરતની જનતા પૂછી રહી છે. કારણ કે સળિયા કટાઈ ચૂક્યા છે, છતાં કામ ધમધમી રહ્યું છે અને બ્રિજ પણ બની રહ્યો છે, છતાં તંત્ર ઊંઘે છે. બ્રિજ પર લોખંડ ચમકી નથી રહ્યું, પરંતુ તે ચમકાટ તેના પર લાગેલા કાટનો છે, છતાં તંત્રને તે દેખાતો નથી, કારણ કે સરકારી બાબુઓ ઊંઘી રહ્યા છે. આ દ્રશ્યો સુરત શહેરના મધ્યમાંથી પસાર થતા રિંગ રોડના છે, જ્યાં છેલ્લા કેટલાય મહિનાઓથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે. તંત્રએ ખાનગી કંપનીને બ્રિજનો કોન્ટ્રાક્ટ તો આપી દીધો છે, પરંતુ ત્યારબાદ એક પણ અધિકારી ચેકિંગ માટે પહોંચ્યો નથી. તો બીજી તરફ બ્રિજના બાંધકામમાં વાપરવામાં આવતા લોખંડના સળિયા કટાઈ ગયા છે, જે બેદરકારી કોંગ્રેસના કોર્પોરેટરને ધ્યાને આવતા તેમણે વિરોધ નોંધાવ્યો છે. સાથે જ મનપા કમિશનર સહિત શહેરના બ્રિજ સેલમાં ફરિયાદ પણ કરી છે, પરંતુ આજ સુધી એક પણ અધિકારી પહોંચ્યો નથી કે ન તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી છે. પરંતુ જ્યારે આ અંગે વીટીવીને જાણ થઈ તો અમારી ટીમ સ્થળ પર પહોંચી તો તે જ બેદરકારી ભર્યા દ્રશ્યો સામે આવ્યા, જે અંગે કોર્પોરેટરે અને અન્ય સ્થાનીય લોકોએ માહિતી આપી હતી. સરિયા હું પોતે જઈને મેં જોયા તો આખા જંગ ખાઈ ગયેલા, બે ત્રણ વાર તમે મળો તો એ સરિયા તૂટી જાય. તો બ્રિજમાં આ સરિયા ક્યારેય ન ચાલે. વિદેશોમાં પણ ગયા છે, પણ ત્યાં બી જે સરિયા કલર કરીને સરિયા બ્રિજોમાં વાપરે છે, કલર એટલા માટે કે એને જંગ લાગે નહીં અને એનું આયુષ્ય 100-150 વર્ષનું હોઈ શકે. એટલે સુરતમાં જો કરોડો રૂપિયાને વપરાતા હોય બ્રિજ પાછળ, અને બ્રિજ સિટીથી સુરત ઓળખાતું હોય, તો આ રીતની બેદરકારી સેના માટે મને તો આશ્ચર્ય લાગે છે. તમે ખુદ પણ આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકો છો કે કેટલી હદ સુધી કાટ લાગી ચૂક્યો છે. ખરેખર તો કાટ લાગેલા સળિયા કલર કર્યા બાદ જ વાપરવાના હોય છે, પરંતુ અહીં તો જાણે રામ રાજ્ય અને પ્રજા સુખી જેવી સ્થિતિ છે. તંત્રને કાંઈ પડી નથી અને કોન્ટ્રાક્ટરો પૈસા પકવવાની ફિરાકમાં છે, ત્યારે તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું આવી રીતે સુરતનો થઈ રહ્યો છે વિકાસ? શું તંત્રના અધિકારીઓને કાટ લાગેલા સળિયા નથી દેખાતા? શું આ કાટ લાગેલા સળિયા બ્રિજની મજબૂતાઈ વધારશે? ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ? રજૂઆત કરવા છતાં કેમ તંત્રનો એક પણ અધિકારી તપાસ માટે ન ફરક્યો? શું તંત્રની મિલીભગતથી આ બેદરકારી ભર્યું કામ થઈ રહ્યું છે? કારણ કે તંત્ર અજાણ હોય તેવું તો લાગતું નથી, અને રજૂઆત કર્યા બાદ પણ જાણ ન થઈ હોય તે શક્ય નથી. બ્રિજ સિટી તરીકે પંકાયેલા સુરત શહેરના આ કતારગામ વિસ્તારની અંદર હાલ આ બ્રિજનું કામ જે ચાલી રહ્યું છે, એ બ્રિજનું કામ શરૂ થતાની સાથે જ હાલ એક નવો વિવાદ સામે આવ્યો છે. આપ જોઈ શકો છો કે આ બ્રિજની અંદર જે સળિયા વાપરવામાં આવી રહ્યા છે, તે સળિયા કટાયેલા હોવાનો આક્ષેપ જે છે એ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. અને દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ બ્રિજની અંદર જે કોઈ પણ સળિયા વાપરવામાં આવી રહ્યા છે, એ સળિયા જે છે એ કટાયેલા દેખાઈ રહ્યા છે. સાથે સાથે જે છે એ સેફ્ટી મેજર્સ નો જે છે એ અભાવ દેખાઈ રહ્યો છે. કર્મચારી જે છે ફક્ત હેલ્મેટ પહેરીને જ કામ કરી રહ્યો છે. આ સિવાયના જે સેફ્ટી મેજર્સ છે એના પર ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. કોન્ટ્રાક્ટર જે છે એમની ગંભીર બેદરકારી જે સામે આવી રહી છે. આપ જોઈ શકો છો કે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમના પગની અંદર બૂટ સુદ્ધા પણ નથી, એટલે ખુલ્લા પગે કામ કરી રહ્યા છે. આ તમામ કર્મચારીઓને કોઈ પણ પ્રકારની ઈજા થાય તો આ ઈજાની જવાબદારી કોણ લેશે એ પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે. આ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ હજારો લોકો આ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે, ત્યારે જો જે લોકો જે છે એ લોકો સાથે કોઈ પણ પ્રકારની ઘટના બને તો આ ઘટનાની જિમ્મેદારી કોણ લેશે? સુરત મહાનગરપાલિકા કે પછી બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર? કેમેરા પર્સન રાજેશ લિંબાસિયા સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ સુરત.